નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે 13/3/2020 મતલબ કે 13મી માર્ચે જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું તે પેપર કેવા પ્રકારનું હતું, એના ઓબ્જેક્ટિવના સાચા આન્સર શું આવે, અને 2 માર્કના 3 માર્કના અને 4 માર્કના ક્વેશ્ચનો કેવા પ્રકારના પૂછેલા હતા, કયા પ્રકરણમાંથી પૂછેલા હતા, તેની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે. તો તમારે બી જો એને જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. જે વિદ્યાર્થીઓ 2021 માં બોર્ડની પરીક્ષા આપવાના છે અને જે લોકો હમણાં 10માં આવ્યા છે, એ લોકો માટે અમે એક ઈઝી મેથ્સ કોર્સ બનાવેલો છે જે તમારા ગણિતને સરળ બનાવશે. તો આની અંદર તમને 3 બુક્સ મળશે, ઈઝી મેથ્સની વોલ્યુમ 1 વોલ્યુમ 2 અને વોલ્યુમ 3, આવી એક બુક્સ તમને ફ્રીમાં મળશે. સાથે સાથે તમને ગણિતના જે તમારા 15 પ્રકરણ છે એના 75થી બી વધારે વિડીયો ટ્યુટોરિયલ્સ મળશે, જે તમારા ગણિતને એકદમ સરળ કરી દે. અને આ જે કોર્સ છે એનું રજીસ્ટ્રેશન 20 એપ્રિલ થી લઈ અને 20 જુલાઈ ની વચ્ચે થશે. એની અંદર એક ઓફર પ્રાઇસ છે, એની ઓરિજિનલ કિંમત 1999 છે, મતલબ કે 1999 રૂપિયા છે, પણ 50% ડિસ્કાઉન્ટ ઓફર ની અંદર તમને 20 એપ્રિલ થી લઈ અને 20 જુલાઈ સુધીમાં એ મળશે. તો તમે ફક્ત 999 નું સંકલ્પ એપ્લિકેશન પર પેમેન્ટ કરી અને આ કોર્સને જોઈન કરી શકો છો. 1000 રૂપિયા ની અંદર તમને ગણિત બી શીખવા મળશે, સાથે સાથે ઇઝી મેથ્સ ની 3 બુક્સ બી મળશે, જેની અંદર 1000 થી વધારે પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે, જે તમારા ગણિતને ખૂબ જ સરળ બનાવી દેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે માર્ચ 2020 નું સામાજિક વિજ્ઞાનનું પેપર અહીંયા છે, બોર્ડનું, જે 13મી માર્ચે લેવામાં આવ્યું હતું. 80 ગુણનું પ્રશ્નપત્ર છે. તેની અંદર આપણે વિભાગ એ ની આપણે વાત કરીએ. એની અંદર અહીંયા જોડકા પૂછેલા છે. તે જોડકાની અંદર ભવનાથનો મેળો, તો ભવનાથનો મેળો અહીંયા જૂનાગઢની અંદર આવશે. પઢાર નૃત્ય એ સુરેન્દ્રનગરમાં આવશે. મલાવ તળાવ એ ધોળકામાં આવશે. ત્યારબાદ આપણે વિભાગ પાછળનો જોઈએ, ખરાખોટા, તો ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન અને ચક્રવાત જેવી આફતોની ચેતવણી માટે જ છે, તો આ વિધાન ખોટું છે. એની સાથે ઘણી બધી મલ્ટી સ્પેશિયાલિટી એની અંદર એડ કરેલી છે. પાંચમું છે, અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ, આ સંદેશ ઉપનિષદ આપે છે, તે વિધાન ખોટું આવશે. નિર્વનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય, તો એ સાચું આવશે. વિશ્વમાં એક દેશ બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તે કઈ સંસ્થા નિવારણ કરશે, તો વિશ્વ વ્યાપાર સંગઠન WTO એનું નિવારણ કરશે. પછી છે, એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, તો આ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય, તો કરાચી પાકિસ્તાનમાં આવેલું છે, તો પાકિસ્તાનથી ઇન્ડિયા કોલકાતામાં મંગાવે છે, તે આંતરરાષ્ટ્રીય વેપાર થશે. પછી છે, ઉર્જા બિન પરંપરાગત સાધનોની વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે, તો ગેડા આવશે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી, તો GEDA એ આવશે. દસમું છે, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, તો મિઝોરમ આવશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી, તો કર્મ ભક્તિ અને યોગ નહીં આવે, યોગ એ તમારો નથી એવું પૂછેલું છે, એટલે યોગ તમારો નહીં આવે. 12મું છે, યંત્રો ઓજારો મકાન ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધન સમાવેશ થાય છે, તો મૂડી આવશે, યંત્ર ઓજાર અને મકાનનો મૂડીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ તમે જો અહીંયા એક તમને સિમ્બોલ આપેલું છે, આ લોગો કઈ સંસ્થાનો છે, તો આ BIS સંસ્થાનો લોગો છે, એ તમારો સાચો જવાબ છે. અહીંયા સ્ટેચ્યુ ના આવે, સ્ટેચ્યુ આવે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે, તો નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે બનાવેલું છે. 15મું છે, એક યુવતી એકલી જઈ રહી છે, કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેને છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવો જોઈએ, તો 181 અભ્યમ પર કોલ કરે તો તરત જ પોલીસ એની મદદે આવી જાય. 16મું છે, એક વર્ગખંડના શિક્ષક વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓના રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાના મંતવ્ય આપે છે, તો કોણ ખોટું છે તે તમારે કહેવાનું છે. તો અહીંયા તમે જોશો તો ડેવિડ છે એ ખોટો આવશે, કેમ કે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999માં ઘડવામાં આવી હતી, 1899 નહીં, તો આપણે ડેવિડ વાળો જે જવાબ છે એ લખીશું. ત્યારબાદ તમે જો તો વિભાગ બી ની અંદર વાત કરીએ, તો પ્રશ્ન તમારા સહેલા છે, પણ તમને ફેરવીને પૂછેલા છે. અહીંયા તમને જે કીધું છે કે 500ની નવી નોટ, તેમાં તમારે લાલ કિલ્લા વિશે લખવાનું હતું. ત્યારબાદ રંગરો રંગલી વાળા પાત્ર ની અંદર તમારે ભવાઈ વિશે લખવાનું હતું. આ બધા પ્રશ્ન એકદમ સરળ છે, આ બધા જ આપણા પેપર સેટ ની અંદર સમાવેશ કરેલા છે. વિભાગ બી નો કોઈ પ્રશ્ન એવો નથી કે આપણા પેપર સેટ ની અંદર ના હોય, પણ એ બધા થોડાક ફેરવીને પૂછેલા છે. તાંબાનો ગુણધર્મો આ બધા પ્રશ્ન અંદર સમાવેશ કરેલો છે. વિભાગ સી ની અંદર બી એક પ્રશ્ન હતો કે જેની અંદર તમને આ પૂછેલું છે, ઈરાની શૈલી વાળું, તેમાં તમારે મોઢેરાના સૂર્ય મંદિર વિશે લખવાનું હતું. અહીંયા સ્થાપત્ય કલા તમને આવડ્યું હોય, અહીંયા 28 ને અથવા વાળો જે પ્રશ્ન છે, એમાં તમારે બજાર પદ્ધતિ વિશે લખવાનું હતું. આ જે આપણે IMP માં અને પેપર સેટમાં બંનેમાં આપેલું હતું, તો એ બી તમને ઉપયોગી થયું હશે.
ત્યારબાદ તમને એક પિક્ચર આપેલું છે તમારી ચોપડીમાં નાલંદા વિદ્યાપીઠનું છે. જો અહીંયા પિક્ચર તમને બરાબર નથી દેખાતું પણ તમારી પાઠ્યપુસ્તકમાં એક જ આપેલું છે અને નાલંદા વિદ્યાપીઠ વિશે છે, તમારે એના વિશે લખવાનું હતું. આટલી ખાલી જગ્યા ભી તમે લખો તો ભી તમને એક માર્ક મળી જાય. ત્યારબાદના જે પ્રશ્ન છે એ બધા આપણા પેપર સેટ ની અંદર એનો સમાવેશ કરેલો હતો, ખાલી આ એક નહોતો, એ જાતે બનાવેલો છે અને આ કદાચ તમને થોડો ટ્વિસ્ટિંગ થયેલો લાગે. વિભાગ ડી ની અંદર જો તો વાસ્તુશાસ્ત્ર આવડે એવું હતું. અહીંયા તમને ચિત્ર આપેલું છે તો આ ડાંગરના પાક વિશે તમારે લખવાની હતી માહિતી, વિસ્તૃત માહિતી. તો એ ચાર માર્ક્સ નો તમારો એક ક્વેશ્ચન હતો. પછી અહીંયા 37 નું અહીંયા પૂછેલું છે, આ બી સહેલું છે. આ 37 નું આપણા પેપર સેટ અને આઈએમપી બંનેમાં હતું, આ બી તમને આવડ્યો હશે એવા પ્રકારનો પ્રશ્ન છે. અને પાછળ તમે દેખો તો વન્યજીવ અભયારણ્ય એમાં ઇતુર નાગરમ એ આવી કોઈક જગ્યાએ તમે દર્શાવ્યું હોય, એની અંદર અમે ખાલી એક એવરેજ બનાવેલું છે. અહીંયા કોઈક આ જગ્યાએ તમે દર્શાવ્યું ઇતુર નાગરમ તો તમારું સાચું છે. ત્યારબાદ અહીંયા જો તો બાજરી ઉત્પાદન કરતો એક પ્રદેશ, તો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર તમે દર્શાવ્યું હોય તો તમારું સાચું. જહાજ બાંધકામના ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે તો કોલકાતા, માર્મ ગોવા અથવા તો મુંબઈ એવો કોઈક તમે વિસ્તાર દર્શાવ્યો હોય તો તમારું સાચું. ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ તમારે વિવેક એક્સપ્રેસ બતાવવાનો છે, દિબ્રુગઢ થી કન્યાકુમારી સુધીનું આવશે. તો એ તમારે નકશાની આટલે ત્યાં તમે વિશાખાપટ્ટનમ એક વચ્ચે જંકશન બતાવી શકો, એવરેજ આપણે લમસમ દોરેલું છે. તો આમ તમે એવરેજ જોવા જાઓ તો 2-5 માર્ક ને બાદ કરતા ક્વેશ્ચન ફેરવીને પૂછેલા હતા, બાકી તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર એકદમ જ સરળ હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ 80 માંથી 80 નો સ્કોર કદાચ કરી શકશે. આશા રાખું છું કે તમને આખા પેપર ની અંદર સમજણ પડી ગઈ હશે અને તમારું પેપર બી સારું ગયું હશે. તમે એની અંદર કેટલા માર્ક્સ ધર્યા છે 80 માંથી તે મને અહીંયા કમેન્ટ બોક્સ ની અંદર જરૂર જણાવો, જેથી કરીને મને બી ખબર પડે કે તમારા માર્ક્સ કેટલા આવવાના છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થી હોય કે જેને આવા સામાજિક વિજ્ઞાનના સોલ્યુશનની જરૂરિયાત હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે જો અમારી ચેનલ પર કસેકથી હરતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.